गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 માં વિષય પર્યાવરણ એમાં અભ્યાસ કરવાનો છે. આપણે પર્યાવરણમાં 21મો પાઠ ચાલીએ છીએ, પાણી બચાવીએ. તો આ પાઠમાં આપણે પાણી વિશે, પાણીનું મહત્વ શું છે, બરાબર આપણા જીવનમાં પાણીનું મહત્વ શું છે એ વિશે આપણે જાણકારી મેળવીશું. તો હવે આપણે પેજ નંબર 147 ઉપર જોઈશું. એમાં આપ્યું છે કે વિચારો અને લખો, એટલે પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય, એટલે કે પાણી બચાવવું હોય બરાબર તો એના માટે કયા કયા કશા આપણે ઉપાયો કરી શકીએ છીએ, કે છે કે તમારા સૂચનો નીચે લખો. તો આપણને લખવા માટે અહીંયા ખાના આપેલા છે, તો દરેક જણા ખાનામાં લખે કે પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ છીએ. તો નળને બંધ રાખવો જોઈએ બરાબર. ધારો કે આપણે બ્રશ કરતા હોય કે વાસણ ઘસતા હોય કે કપડાં ધોતા હોય, તો જો જરૂરી ના હોય તો નળને બંધ રાખવો જોઈએ. ટબ કે ડોલ ભરાઈ ગયા પછી નળને આપણે બંધ કરી દેવો જોઈએ. ઘણાને ટેવેટ હોય, વાસણ ઘસતા હોય તો ડોલ ટબ ભરાઈ ગયું હોય તો પણ નળ ચાલુ જ રાખે, વાસણ ઘસવાનું પણ ચાલુ અને પેલું ટબમાંથી પાણી ભરાઈને પણ બહાર વહી જતું હોય છે, એવું કરવું જોઈએ નહીં. એટલે કે જો જરૂર ના હોય તો કે છે નળને બંધ રાખવો જોઈએ. તો પહેલા ખાનામાં લખો, નળને બંધ રાખવો જોઈએ. નળને બંધ રાખવો જોઈએ. જો તમારે ખાનામાં ના માય તો તમે નોટમાં લખી શકો છો બરાબર. એના પછી લખો, વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. વરસાદનું પાણી પડે તો એ વહી જતું હોય છે બરાબર, તો એ વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરવો જોઈએ. તો એને લખીએ આપણે બીજા ખાનામાં, વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ત્યારબાદ લખો, ટપકતા નળને રિપેર કરાવવો જોઈએ. જો નળ ટપકતો હોય તો બરાબર, તો કે છે ટપકતો નળ હોય તેનો રિપેર કરાવવો જોઈએ. ટપકતા નળનો, ટપકતા નળને રિપેર કરાવવો જોઈએ. પછી ઘણાને ટેવ હોય, જો પાણી પીતા હશે તો તમારે થોડું પાણી, જેટલું પાણી પીવું હોય એટલું તમે ગ્લાસમાં લો, પણ ઘણા શું કરે આખો ગ્લાસ ભરી દે પાણી અને પછી એક બે ઘૂંટા પીવે ને પછી વધારાનું પાણી ઢોળી દે છે, હે ને. તો એવું કરવું જોઈએ નહીં. એટલે કે જેટલું પાણી પીવું છે એટલું જ પાણી તમારે લેવું જોઈએ, એટલે કે પાણીનો બગાડ થવો જોઈએ નહીં. તો એ ગ્લાસમાં જોઈએ તેટલું જ પાણી લઈને પીવું જોઈએ. ગ્લાસમાં જોઈએ એટલું પાણી લઈને પીવું જોઈએ. પછી ઘણાને જો નળ બેઠા હોય તો નળ ચાલુ કરીને સીધા નળ નીચે નળ બેસી જાય છે, ઘણાને કેવું હોય, તો એવું ના કરવું જોઈએ. ડોલ નળની નીચે ડોલ કે ટક રાખવાનું અને ડોલ કે ટક ભરી દેવાનું અને પછી નળ બંધ કરી દેવાનું અને એનાથી પછી તમે જે ડોલ ભરેલી છે એનાથી તમારે નાવું જોઈએ. એટલે ઘણાની વિધિ હોય નળ ચાલુ કરીને સીધા નળ નીચે બેસી જાય, પણ એવું કરવું જોઈએ નહીં. તો કે છે સ્નાન કરવા માટે ડોલનો ઉપયોગ કરવો જોઈએ. તો તમે આગળ લખો કે સ્નાન કરવા માટે ડોલ કે ટબનો ઉપયોગ કરવો જોઈએ. એના પછી તમે જો વાસણ કે કપડાં ધોવો છો બરાબર, કપડાં ધોવો વાસણ ધોશો તો પછી એ પાણી બચે, જે પાણી બચે છે એને તમારે ફૂલ છોડને લઈ દેવું જોઈએ બરાબર. તમે ફૂલ છોડ વાળેલા હોય તો કે છે જે વાસણ કે કપડાં ધોવું પાણી વધારાનું હોય છે એ પાણીને કે છે તમારે ફૂલ છોડને પીવડાવી દેવું જોઈએ. તો આગળના ખાનામાં લખો, વાસણ કપડાં ધોયા પછી, વાસણ કપડાં ધોયા પછી વધેલા પાણી બગીચામાં રહેવું જોઈએ. કે છે જે પાણી વધે
એને કહે છે તમારે બગીચામાં રહેવું જોઈએ. હવે આગળ, તમે પાણી વગરતું હોય જોયું હોય તેવા સ્થળના નામ લખો. એટલે કે તમે એવું ક્યાંય જોયું છે કે જ્યાં પાણીનું બગાડ થતો હોય, બરાબર, તેવા સ્થળનું નામ તમારે લખવાનું છે. તો અહીં આગળ પહેલામાં લખો, પાણી માટેના જાહેર નળ. પાણી માટેના જે જાહેર નળ હોય છે ને, એમાં શું હોય, નળ ચાલુ ચાલુ છે, કોઈ બંધ કરે નહીં, કાં તો એ નળ ટપકતા હોય કે કોઈ વાપર્યા પછી એને બંધ પણ કરતા હોતા નથી. જો કોઈ જોવે ને તો પણ એ બંધ કરવા માટેની દરકાર લેતા નથી. એટલે કે છે આ જે નળ જાહેર નળ હોય છે તેમાં પાણીનો બગાડ ખૂબ જ થતો હોય છે. તો લખો પાણી માટેના જાહેર નળ. એના પછી લખો પાણીની ફરમ. કે જ્યાં પાણીની ફરમ હોય છે ને એમાં પણ એવું જ હોય છે, ઘણા નળ બગડી ગયેલા હોય તો એને રિપેર પણ કોઈ કરાવતું નથી, નળ ટપકતા હોય તો પણ એને કે છે કોઈ રિપેરિંગ કરાવતું નથી, જો નળ ખુલ્લો હોય તો પણ એને બંધ કરવાની કોઈ તકેદારી રહેતું નથી. એટલે કે પાણીની ફરમ હોય ત્યાં પણ મોટે ભાગે કે છે પાણીનો બગાડ થતો જોવા મળે છે. પછી વોશ બેસિન, એટલે કે બ્રશ ધાડી વખતે ઘણાને જો બ્રશ કરતા હોય ને તો નળ ચાલુ રાખે, વોશ બેસિનમાં દાળી કરતા હોય તો નળ ચાલુ રાખે, પણ એવું કરવું જોઈએ નહીં. જો તમારે જરૂર હોય ત્યારે જ નળ ચાલુ કરો, પાણીની જરૂર હોય ત્યારે તમારે બ્રશ કરતા હો તો પાણીની જરૂર પડે, બ્રશ કરી લે પછી પાણીની જરૂર પડે ને, તો આવા તમારે કે છે ધ્યાન રાખવું જોઈએ. પછી ગામમાંથી વહી જતા વરસાદી પાણી, જે વરસાદ પડે છે એ પાણી વહી જાય છે, બરાબર, તે વહી ગયેલા પાણીનો સંગ્રહ થાય તેના માટે કે છે તમારે યોગ્ય આયોજન કરવું જોઈએ. એટલે ગામમાં તળાવ ખોદાવો કે જો વરસાદનું પાણી વહી જાય તો સીધું ક્યાં આગળ જાય, તળાવમાં ભેગું થાય, એટલું થાય એવું તમારે આયોજન કરવું જોઈએ. એટલે કે જે આવા આવા જે સ્થળ છે કે છે તે આગળ કે છે પાણીનો બગાડ થતો જોવા મળે છે. વિચારો અને કહો, નીચે આપેલા ચિત્ર જુઓ, ચર્ચા કરો. શું આપણે કોઈ એક કામમાં વાપરેલું પાણી બીજા કોઈ હેતુ માટે વાપરી શકીએ? હવે ચિત્રમાં જુઓ, આ સ્ત્રી છે એ પાણી ભરવા જઈ રહી છે એવું આપણને ચિત્રમાં બતાવ્યું છે, બરાબર ને. અને બીજા ચિત્રમાં એક સ્ત્રી છે એ ખાટલામાં બેસીને નહાય છે અને નીચે તવાસમાં મૂકેલું છે, એટલે કે છે ટબ મૂકેલું છે, એમાં નહેલું પાણી છે એ ભેગું થાય છે. અને ત્રીજા ચિત્રમાં જુઓ, આ ગાય છે એને નવડાવે છે, ટપ પાણી લઈને નવડાવે છે. હવે એને શું કરે છે કે આ બે માટલા પાણી ભરી રાખે છે, બરાબર, તો એક માટલાથી એ નહે છે એનું પાણી ટબમાં ભેગું થાય છે. નહેલું પાણી ભેગું કર્યું છે અને એ જ પાણી ભેગું કર્યું એ પાણીથી પશુઓને નવડાવે છે, બરાબર ને. એટલે કે પાણીનો સદઉપયોગ કર્યો, પાણી નહીં તો ન તો તમારું પાણી તો બધું વહી જવાનું છે ને, નહેલું પાણી. પણ આ સ્ત્રીએ એવું નથી કર્યું, આ સ્ત્રીએ શું કર્યું કે પોતે નહે છે અને નીચે એની ખાટલાની નીચે એક ટબ મૂક્યું છે, તબાસી મૂક્યું છે અને એમાં પાણી ભેગું થાય છે અને એ જ પાણીથી પછી પશુને નવડાવવામાં આવે છે. આમ પાણીનો કે છે એને સદઉપયોગ કર્યો છે. અને જો એ પશુઓને નવડાવે છે પછી એ જ પાણી આ બધા છોડ, આ એવું પાણી જે ભરી જાય છે એ બધું પાણી આ બધા છોડવાને જાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે પહેલાં સ્ત્રી એ પાણીથી નહાય છે અને એ ભેગું કરેલું પાણીથી પશુઓને નવડાવે છે અને પશુઓને નવડાવ્યા પછી એ પાણી અહીંયા બધા છોડ જે બગીચા જેવું છે એ છોડમાં વહી જાય છે, એટલે કે છોડ જે વનસ્પતિ હોય છે એને પીડાવવામાં કામ આવે છે. તો કે વિવિધ રંગની લીટીથી જોડો, કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વપરાશમાં લઈ શકાય? અહીંયા આગળ આપણને ત્રણ કામ આપેલા છે, હાથ અને મોઢું ધોયેલું પાણી, કપડાં ધોયેલું પાણી, ફળો અને શાકભાજી ધોયેલું પાણી. તો કે છે જો અહીંયા આગળ આપણને લાલ પેનથી એરો કરેલો છે કે ફળો અને શાકભાજી ધોયેલું પાણી છે એ જળવાને આપવા માટે ચાલી જાય છે, એટલે કે તમે શાકભાજી અને ફળ ધોવો એ પાણી કે છે તમે ફૂલ છોડને રેડી શકો છો. એવી જ રીતે હાથ અને મોઢું ધોયેલું પાણી હોય એને શું કરી શકાય? તો કે છે એને પોતું કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર ને.
તો કે હાથ અને મોઢું ધોયેલું પાણી હોય એને કે છે પોતું કરવા માટે ઉપયોગમાં લઈ શકાય અને કપડાં ધોયેલું પાણી છે એને શૌચાલયમાં ઉપયોગમાં લેવું કે છે તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું છે લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે વાપરે છે જ્યારે પાણીની તંગી હોય કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે તેથી જ પાણીની તંગી છે વિચારો જો બધાને પૂરતું પાણી મળી રહે તો કેવું સારું એટલે કે છે આજે લોકો પાણીનો બચાવ કરવા જે મથી રહ્યા છે કેમ એવું કરે છે કે એનો ઉપયોગ સદુપયોગ કરે છે કે છે એ લોકોને પાણીની તંગી હોય તો જ એવું કરે છે કે છે પણ ઘણા લોકો કે છે પાણીનો બગાડ કરતા હોય છે કે છે પણ પાણી કે છે બધાને જે સરખું અને છૂટથી મળી રહે તો કે છે કેવું સારું કે છે એટલે કહેવાનો અર્થ કે પાણીએ આપણા જીવનની અમૂલ્ય છે આપણા જીવન માટે બરાબર પાણી વગર આપણું જીવન શક્ય છે નહીં એટલે દરેકે પાણીનો કરકસરપૂર્વક અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એનો બગાડ કરવો જોઈએ નહીં તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર ને તમે આ પાઠમાં શીખ્યા કે પાણીનો આપણે કે પાણીનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે તો આ પાઠ અહીંયા આગળ આજે પૂરો થશે અને હવે ફરીના વિડીયોમાં આપણે ફરીથી નવો પાઠ શરૂ કરીશું.